દાંતીવાડા તાલુકાના હડમતિયા ડેમમાંથી ખેડૂતોને પિયત માટે આજે લાભ પાંચમના દિવસે પાણી છોડવામાં આવ્યું હતું, જેમાં હડમતિયા સીપુ સિંચાઈ યોજના મારફતે 6 ગામોના 150 હેક્ટર જમીનમાં ખેતી કરી શકશે, જેમાં ઓઢવા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, વેડાવાસ, માલપુરિયા સહિતના ગામોને પિયત માટેનો લાભ મળશે। હાલમાં 82% જેટલું પાણી ડેમમાં પડ્યું હોવાથી પિયત માટે ઓરવાડા સહિત 4 પાડી માટે પાણી આપવાનો સીપુ સિંચાઈ યોજના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો। ચાલુ વર્ષે જિલ્લામાં અને રાજસ્થાનમાં સારો વરસાદ થતાં ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી, જેથી હળમતિયા ડેમમાંથી આગામી 2017માં પાણી આપ્યા બાદ ડેમમાં પાણીની આવક ન થતાં આજે 2020માં સિંચાઈ માટે પાણી આપવાનો નિર્ણય લેતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી। દાંતીવાડા તાલુકામાં આવેલો હળમતિયા સીપુ સિંચાઈ ડેમમાંથી આજે ખેડૂતોને પિયત માટેનું જે પાણી આપવા માટેનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સૌથી મહત્વના સમાચાર ખેડૂતો માટે કહી શકાય જે દાંતીવાડા તાલુકાના છેવાડા વિસ્તારમાં આવેલો હળમતિયા સીપુ ડેમની અંદરથી 150 જેટલા હેક્ટરોમાં ખેડૂતોને 4 પાણ માટે ઓરવણ સહિતના 4 પાણ માટેનું જે પાણી આપવા માટેનું આજે સીપુ સિંચાઈ યોજના દ્વારા નિર્ણય જે કરવામાં આવ્યો છે, જેને લઈને 6 જેટલા ગામોને જે હળમતિયા ડેમમાંથી પિયત માટેનું પાણીનો નિર્ણય જે કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। 2017માં જે પાણી છોડાયા બાદ છેલ્લા 2-3 વર્ષથી પાણી દાતી જે ડેમ છે તે ન ભરાતા આખરે 2020માં ઉપરવાસમાં સારા વરસાદને લઈને હળમતિયા ડેમમાંથી જે પાણી આપવાના જે નિર્ણયને લઈને ઓઢવા, વેળાવાસ, રાણોલ, માલપુરિયા, તાલેપુરા સહિતના 6 જેટલા ગામોને જે પાણી આપવાના નિર્ણયથી લઈને હાલમાં તો ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે।